તો આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી અને એકમ નંબર 9 પાઠ 9 જેનું નામ છે દીકરાનો મારનાર તેનો અભ્યાસ કરીશું. તો આપણું આજે એકમ નંબર 9 છે તેનું નામ છે દીકરાનો મારનાર અને તેના લેખકનું નામ છે ઝવેરચંદ મેઘાણી. તો ચલો આપણે લેખક વિશે થોડી જાણકારી મેળવીએ. તો તેમનો જન્મ છે 28/8/1896. શું છે કે 28/8/1896 અને મૃત્યુ છે 9/3/1947. આગળ વાંચીએ કે ઝવેરચંદ મેઘાણીનો જન્મ સૌરાષ્ટ્રમાં ચોટીલા ગામે થયો હતો. તો આ જે લેખક છે ઝવેરચંદ મેઘાણી તેમનો જન્મ સૌરાષ્ટ્રમાં ચોટીલા ગામે થયો હતો. તેઓ આપણા લોક સાહિત્યના સંશોધન અને સંપાદનના ક્ષેત્રમાં ખૂબ જાણીતા છે. એમણે કવિતા, વાર્તા, નવલકથા, નાટક, વિવેચન, ચરિત્ર આદિ અનેક સાહિત્ય સ્વરૂપોમાં યાદગાર પ્રદાન કર્યું છે. તેઓ સફળ પત્રકાર પણ હતા. ગાંધીજીએ એમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે. શેનું? તો ગાંધીજીએ એમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે. આગળ જોઈએ મંદોદર ખાન દરબારને ત્યાં હોળી ટાણે એક ચારણ આવે છે, પણ ઘેરૈયાઓની ધાંધલ ધમાલથી ઘેરાયેલા ચારણથી અજાણતા જ યજમાન મંદોદર ખાનના પુત્ર પર મરણતોલ ઘા થઈ જાય છે, તેથી તે મૃત્યુ પામે છે. આથી ગામ લોકો ક્રોધે ભરાય છે, ચારણ ભાગે છે. મંદોદર ખાનને આ વાતની ખબર પડે છે ત્યારે પેલા ચારણની પાછળ મારતી ઘોડીએ જાય છે અને એ અતિથિ ચારણને પોતાની ઘોડી સોંપી ઝડપથી ભાગી જવા સૂચવે છે. યજમાનના આતિથ્ય ધર્મની અને મનુષ્યના દિલાવર દિલની આ સચોટ લોક વાર્તા છે. તો ચલો હવે આપણે આ જે પાઠ છે તેની શરૂઆત કરી દઈએ. તો દેવળિયા ગામના ઝાંપામાં ફાગણવદ એકમને પ્રભાતે ધૂળેટી રમાઈ રહી છે. તો અહીંયા શબ્દ આવ્યો ઝાંપામાં. ઝાંપામાં એટલે ભાગોળ અથવા દરવાજો, અને પ્રભાતે એટલે સવારે, ધૂળેટી એટલે હોળી પછીનો દિવસ, હોળી પછીનો જે દિવસ હોય તે દિવસ ધૂળેટી. તો દેવળિયા ગામમાં ભાગોળે ફાગણવદ એકમને સવારે ધૂળેટી રમાઈ રહી છે. વચ્ચે દરબાર મંદોદર ખાનનો 8 વર્ષનો દીકરો અને કોરે મોરે ગામ આખાના હેડી હેડીના જુવાનો છે. તો વચ્ચે દરબાર મંદોદર ખાનનો 8 વર્ષનો દીકરો છે અને કોરે મોરે એટલે આજુબાજુ ગામ આખાના, કોરે મોરે એટલે આજુબાજુ અથવા ફરતે ગામ આખાના હેડી હેડીના એટલે સરખે સરખા જુવાનો પણ છે. આગલા દિવસે ઉતાસણીનું પરબ હતું. તો આગલે દિવસે ઉતાસણી એટલે હોળીનું પરબ એટલે પર્વ હતું. એટલે લીલા પીળા અને કેસરિયા રંગમાં સહુ ગરકાવ હતા. તો આગલે દિવસે હોળીનું પર્વ હતું એટલે સૌ લોકો લીલા પીળા અને કેસરિયા રંગમાં સૌ ગરકાવ એટલે મશગુલ અને તલ્લીન હતા. આગળ તમામને અંગે પચરંગી માટી છાણ સોરી તમામને અંગે પચરંગી છાંટણા દીપતા હતા. તો સૌ કોઈ છોકરા હતા, જે માણસો હતા, તેમના અંગે એટલે શરીરે પચરંગી છાંટણા દીપતા એટલે પચરંગી જે કલર હોય
તે છાટણા શોભતા હતા, દીપતા હતા એટલે શોભતા હતા. અહીંયા શબ્દ આવ્યો કે દીપતા એટલે શોભતા હતા. પણ આજ તો પડવો એટલે ઘેરૈયા માંજા છાંટી ગયા છે. પણ આજ તો પડવો, પડવો એટલે એટલે એકમ અથવા શુક્લ પક્ષ અથવા તો કૃષ્ણ પક્ષની પહેલી તિથિ એટલે સૌ ઘેરૈયા ઘેરૈયા માંજા છાંટી ગયા છે. એટલે જે ઘેરૈયા છે, જે ધૂળેટી રમનાર લોકો છે, જે છોકરાઓ છે, તેમને માંજા એટલે મર્યાદા મૂકી દીધી છે. ગાંડાતુર બનીને ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુએ એકબીજાને રોળવામાં ગુલતાન છે. શું કહ્યું છે? કે રોળવામાં ગુલતાન છે. તો અહીંયા કહેવાયું છે કે પણ આજ તો પડવો છે એટલે એકમ છે એટલે ઘેરૈયા, ઘેરૈયા એટલે હોળી ખેલનાર છોકરાઓએ માંજા એટલે મર્યાદા મૂકી દીધી છે. તેથી ગાંડાતુર બનીને ગારો, ગારો એટલે કાદવ, અહીંયા શબ્દ આવ્યો ગારો એટલે કાદવ. શું થાય? ગારો એટલે કાદવ. તો કાદવ, માટી, છાણ જેવી ગંદી વસ્તુએ એકબીજાને રંગે છે. તો અહીંયા શબ્દ આવ્યો રોળવામાં એટલે રગદોળવું. શું થાય? રોળવામાં એટલે રગદોળવું. તો જે છોકરાઓ છે તે ગારો, માટી, છાણ અને ગંદી વસ્તુએ એકબીજાને રગદોળે છે. ધૂળેટીનું તો પરબ જ મૂળ ગાંડું અને એમાંય ગામડાની ધૂળેટી કાળો કોપ. શું કહ્યું છે? અહીંયા અહીંયા એક શબ્દ રહી ગયો ગુલતાન. ગુલતાન એટલે મશગુલ. તો જે બાળકો છે, જે છોકરાઓ છે, જે હોળી ખેલનાર માણસો છે, છોકરાઓ, તે બધા ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુએ એકબીજાને રગદોળવામાં મશગુલ છે. અને ધૂળેટીનું તો પરબ જ મૂળ ગાંડું અને એમાંય ગામડાની ધૂળેટી એટલે કાળો કોપ. કાળો કોપ એટલે કાળો કેર. શું? કાળો કોપ એટલે કાળો કેર. તો અહીંયા કહેવાયું છે કે ધૂળેટીનું તો પરબ એટલે પર્વ જ મૂળ ગાંડું એટલે જે ધૂળેટી છે તે બધા બાળકો અને જે ખેલૈયાઓ હોય છે તે ગાંડાની જેમ થઈને તે ધૂળેટી રમતા હોય છે. અને એમાંય ગામડાની ધૂળેટી એટલે કાળો કોપ એટલે જે ગામડાની ધૂળેટી હોય એમાં તો કાળો કેર હોય એટલે અતિશય જુલમ થાય. આગળ જોઈએ. એલા ભાઈઓ, કોક ઉજળે લુગડે મહેમાન વયો આવે. એક એક ઘેરૈયાએ પાદરમાં નજર નાખીને ચસકો કર્યો ત્યાં તો ઘેરૈયાની મીટ મહેમાન પર મંડાય. એટલે એક ઘેરૈયો એટલે જે ધૂળેટી રમનાર હતો ખેલૈયો, તે કહે છે કે એલા ભાઈઓ, કોક ઉજળે લુગડે એટલે સારા કપડામાં ખાનદાન માણસ મહેમાન છે તે આવી રહ્યો છે. વયો આવે એટલે ચાલ્યો આવે છે. તે કહે છે કે સારા કપડામાં ખાનદાન જે એક માણસ છે તે ચાલ્યો આવે છે. એક ઘેરૈયાએ પાદરમાં નજર નાખીને ચસકો કર્યો. તો અહીંયા પાદર, પાદર શબ્દ આવ્યો. પાદર એટલે ગામ કે નગરની બહારનું ખુલ્લું મેદાન. તો ત્યાંથી તેને નજર કરીને જોયું તો એને દેખાય છે કે કોઈ સારા કપડામાં મહેમાન આવી રહ્યો છે. તો અહીંયા મીટ શબ્દ આવ્યો. તો મીટ, મીટ એટલે નજર માંડીને જોવે છે. અને તે જે ઘેરૈયો હતો, તે ખેલૈયો હતો હોળીનો ખેલનાર, તેણે મહેમાન પર નજર નાખી. એલા મહેમાનને કોઈ છાંટશો માં? બીજાએ મનમાં કહ્યું. જે બીજો હોય છે છોકરો, જે ખેલૈયો, સોરી ઘેરૈયો, અહીંયા શબ્દ ઘેરૈયો વપરાયો છે પણ આપણે સાદી ભાષામાં બોલશું કે હોળી ખેલનાર જે એક બીજો છોકરો હોય છે એ કહે છે કે અરે મહેમાનને કોઈ છાંટશો નહીં.
તો એવું કહે છે કે કોઈ મહેમાનને બગાડશો નહીં. આગળ, અરે મહેમાનને કાંઈ રોળ્યા વગર રહેવાય, મહેમાન ક્યાંથી હાથ આવે? તો બીજો કહે છે કે મહેમાનને ધૂળેટી રમ્યા વગર મુકાય, મહેમાન ક્યાંથી હાથ આવે? એમ કે મહેમાન હાથ થોડી આવે ફરી વાર, તો એમને તો ધૂળેટી રમાડવા જ પડે. પછી આગળ, સાચું સાચું મહેમાનને રોળો. તો શું કહે છે બીજું? કે સાચી વાત છે, મહેમાનને બગાડો એટલે રગદોળો, રંગ છાંટો, કાદવ કીચડ નાખો, એ બધું. તો કહે છે કે સાચું સાચું મહેમાનને બગાડો, ગોઠિયા માંગો રોળો, એવા રીડિયા ઉઠ્યા. અને આગળ, સોરી ફરીથી, સાચું 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 મહેમાનને રોળો, એવું કહે છે કે સાચી વાત છે, મહેમાનને બગાડો, ગોઠિયા માંગો રોળો. તો અહીંયા શબ્દ આવ્યો ગોઠ, એટલે બક્ષિસ. તો એમની જોડે બક્ષિસ કે ભેટ માંગો, ગોઠ એટલે બક્ષિસ કે ભેટ, ભેટ માંગો. તો હોળીના દિવસોમાં ગુલાલ રંગ વગેરે છાંટનારને અપાય છે તે. તો જે આવે છે એને બગાડો ને એની જોડે બક્ષિસ કે ભેટ માંગો અને બગાડો. એવા રીડિયા ઉઠ્યા અને એવા રીડિયા ઉઠ્યા અને ઘેરૈયાએ મુસાફર સામે દોટ દીધી. તો આવો બધો અવાજ આવે છે. અને એવા રીડિયા ઉઠ્યા, રીડિયા એટલે ચીચિયારી, રીડિયા એટલે એવી ચીચિયારી બૂમાબૂમ થવા લાગ્યું. અને ઘેરૈયા હતા જે હોળી ખેલનાર, એ મુસાફર એટલે જે પ્રવાસી હતો તેની સામે દોટ મૂકી એની સામે જાય છે. આગળ, ધોળું બાસ્તા જેવું પાસા બંધી કેળિયું, પગને કાંઠે ત્રણ ત્રણ દોરણા વાળી પગતી ચોરણી, ઉપર બગસરાની ગરેડી કોરની પછેડીની ભેટ, અને બગલમાં દબાયેલી એક ફાટેલ તૂટેલ મ્યાનવાળી તલવાર. તો અહીંયા જે મહેમાન હતો એનું વર્ણન થયું છે કે ધોળું બાસ્તા જેવું, એટલે ધોળું બાસ્તો એટલે એક જાતનું સુતરાઉ કાપડ જે હોય એવું એને કેડિયું પહેર્યું છે. ધોળું બાસ્તા જેવું એટલે એટલે સફેદ કલર સોરી સફેદ કલરનું બાસ્તો એટલે એક જાતનું સુતરાઉ કાપડ હોય તેનું તેને કેડિયું પહેર્યું છે. પગને કાંઠે ત્રણ ત્રણ દોરણા વાળી પગની ચોરણી. તો અહીંયા શબ્દ આવ્યો સોરી એટલે પગને કાંઠે ત્રણ ત્રણ દોરણા વાળી પગતી ચોરણી, એટલે એને એવી ચોયણી પહેરી છે જ્યાં ત્રણ ત્રણ દોરણા વાળી, અને ઉપર બગસરાની ગરેડી કોરની પછેડીની ભેટ એટલે એને પછેડી નાખી છે. શું કર્યું છે? પછેડી નાખી છે. તો અહીંયા એક શબ્દ આવ્યો કે કેડિયું. કેડિયું એટલે કેડ સુધી પહોંચતું કશવાળું અંગરખું, એટલે એવું એવા એને કપડાં પહેર્યા છે. અને શબ્દ આવ્યો કે પગને કાંઠે ત્રણ ત્રણ દોરણાવાળી પગતી ચોરણી. પગતી એટલે પહોળી, પગતી એટલે પહોળી. તો દોરણું, અહીંયા શબ્દ આવ્યો દોરણા, દોરણું એટલે બોરિયું એટલે બટન એમ. પગતી, પગતી એટલે બટનવાળી, પગતી એટલે પહોળી, ચોરણી એટલે એટલે શું કહેવાય આપણે, સુરવાણ પાયજામો પહેર્યો છે એમ. પછી છે બગસરાની ગરેડી કોરની પછેડીની ભેટ. તો અહીંયા શબ્દ આવ્યો બગસરા. તો અમરેલી જિલ્લાનું એક
ગામ, ગરેડી એટલે કાણાવાળી, કાણાવાળી, કોરની એટલે કિનાર, એટલે કાણાવાળા કોરની કિનાર, અને પછેડી, પછેડી ઓઢી છે એમ, પછેડી એટલે ઓઢવાની જાડી ચાદર, એને ખભા પર નાખી છે, અને બગલમાં દબાવેલી એક ફાટેલી તૂટેલી મ્યાનમાર વાળી તલવાર. શું છે કે બગલમાં દબાવેલી એક ફાટેલ તૂટેલ મ્યાનમાર વાળી, કેવી? મ્યાનમાર વાળી તલવાર. કેડે કોઈક કાળા તરની જૂની કટારી એવો દાઢી મૂછના ઘાટા કાતરા વાળો મહેમાન ચાલ્યો આવે છે. તો એના બગલમાં એક ફાટેલ તૂટેલ મ્યાનમાર વાળી તલવાર છે, અને કેડે કોઈ કાળાંતરની એટલે બહુ જૂના સમયની કટારી એ એક બેધારું નાનું હથિયાર આવે છે, તે એના હાથમાં હોય છે, અને દાઢી મૂછના ઘાટા કાતરા વાળો મહેમાન, એટલે ઘાટા એટલે ભરાવદાર, દાઢી મૂછના લાંબા વાળ છે, અને એવો એ મહેમાન છે. આગળ, વસંત ઋતુમાં વન વગડે આંબાના મોરમાંથી વછૂટતી ફોરમો લેતો લેતો કેસુડાના ફૂલની ચૂંદડી જાણે વનરાયે ઓઢી લીધી હોય એવા શણગાર જોતો, છતાં પોતાને તો હુતાશનીનો જરાય ઉલ્લાસ નથી એવો એ આદમી જે ઘડીએ ઘેરૈયાની લગોલગ આવ્યો તેવી ચીસ પાડી ઉઠ્યો. તો અહીંયા શબ્દ આવ્યો વન વગડો. તો વન વગડો એટલે જંગલ. તો વસંત ઋતુમાં જંગલમાં આંબાના મોરમાંથી વછૂટતી ફોરમો, વછૂટતી એટલે ફેલાતી સુગંધ, અહીંયા એ પણ શબ્દ આવ્યો છે કે આંબાની, આંબાના મોર એવું છે ને કે આંબાના મોરમાંથી વછૂટતી, એટલે જંગલમાં આંબાના વૃક્ષ પર આવતા ફૂલના ઝુમખામાંથી ફેલાતી સુગંધ અને સુવાસ લેતો લેતો એ મહેમાન આવી રહ્યો છે. આગળ, કેસુડાના ફૂલની ચૂંદડી જાણે વનરાયે ઓઢી દીધી હોય એવા શણગાર જોતો, વનરાય એટલે વનમાં વૃક્ષોની હારને જોતો, વનરાય એટલે વનમાં વૃક્ષોની હાર છે તેને જોતો, છતાં પોતાને હુતાશનીનો એટલે તેને ધૂળેટીનો જરા પણ ઉલ્લાસ એટલે આનંદ નથી, ઉલ્લાસ એટલે આનંદ નથી. તો અહીંયા કહેવાયું છે કે વનરાએ ઓઢી દીધી હોય એવા શણગાર જોતો, શું છે આખું કે કેસુડાના ફૂલની ચૂંદડી જાણે વનરાએ ઓઢી દીધી હોય એવા શણગાર જોતો, એટલે વનમાં વૃક્ષોની હારને જોતો, અને છતાં પોતાને તો હુતાશનીનો જરાય ઉલ્લાસ નથી, હુતાશની એટલે ધૂળેટીનો જરા પણ આનંદ નથી, એવો એ આદમી જે ઘડીએ. તો આવો એક આદમી જે ઘડીએ એટલે ક્ષણે ઘેરૈયાને લગોલગ આવ્યો. ઘેરૈયા એટલે હોળી ખેલનાર જે બાળકો છે, છોકરાઓ છે, તેમની વચ્ચે લગોલગ એટલે એકદમ નજીક આવ્યો તેવી ચીસ પાડી ઉઠ્યો. ચીસ એટલે રાડ પાડી ઉઠ્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પાઠ છે અહીંયાથી ભાગ બેમાં જોઈશું. તો અહીંયા આપણે પૂર્ણ વિરામ કરીએ છીએ, એ આવતા ભાગમાં આગળનો ભાગ જોઈશું.